સો ફ્રેન્ડ્સ કેમ છો? તો આજે હું તમને શીખવવાનો છું જબરદસ્ત ટેક્સ ઇફેક્ટવાળું સ્ટેટસ, જે એનિમેશન છે એ જબરદસ્ત છે. તો તમારે પહેલા ડેમો જોઈ લો, પછી આપણે સ્ટેટસ એને ચાલુ કરી દઈએ. તમે પહેલા ડેમો વિડીયો જોઈ લો. તો તમારે આવું સરસ બનાવવા માટે એક એપની જરૂર પડશે, તો એપનું નામ છે અલર્ટ મોશન. તો અલર્ટ મોશન એપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી, તમારે ડાઉનલોડ કરીને તેને ઓપન કરવાનું છે. જો જેના પાસે હોય તેને ઓપન કરી લેવાનું. જો જેને ઓપન કરી લો છો, ઓપન કરવા જોઈએ તમારે ઇન્ટરફેસ આ રીતે દેખાય. તેને પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે. પ્રોજેક્ટ પર ક્લિક કરશો ત્યારે આવું ઇન્ટરફેસ દેખાય. તમને ફૂલ પ્રોજેક્ટ એક્સટેન્શન ફાઇલ તમારે આને તમારે ડાઉનલોડ કરવાની છે. આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધા. તમારે ડાઉનલોડ કરીને તમારે તેને અલર્ટ મોશન એડ કરીને તેને તમારે ઓપન કરી લેવાનું છે. જો તમને અલર્ટ મોશન એક્સટેન્શન ફાઇલ એડ કરતા ના આવડતી, એના માટે વિડીયો બનાવે તમે તે વિડીયો જોઈને અલર્ટ મોશનમાં એડ કરતા એક્સટેન્શન ફાઇલ શીખી શકો છો. બરાબર, તો તમારે તે વિડીયો જોઈને એક્સટેન્શન ફાઇલ અલર્ટ મોશન એડ કરતા શીખી લેવાની છે. હવે એડ થયા પછી તમારે આવી રીતના આવી જશે અલર્ટ મોશન. હવે તેને ઓપન કરવાનું છે. સિમ્પલ તેને ઓપન કરશો ત્યારે જોઈ લો આ રીતે ઇન્ટરફેસ આવશે. તમારે કોઈ પણ ટેક્સ્ટ લખવાની જરૂર નહીં પડે, કેમ કે મેં પહેલાંથી ટેક્સ્ટ લખેલા છે. તમારે આવી રીતે મેં ટેક્સ્ટ લખી લીધી છે. તમારે કોઈ પણ ટેક્સ્ટ લખવાની જરૂર પડશે નહીં. ખાલી તમારે દેખાતા તમારે સોંગ તમારે ઓડિયો સોંગ તમારે ડાઉનલોડ કરવું પડશે. આની લિંક તમને ડિસ્કશન બોક્સમાં આપી દીધા. તમારે ડાઉનલોડ કરીને તમારે પ્લસ પર ક્લિક કરો. પ્લસ પર ક્લિક તો ઓડિયો પર ક્લિક કરો છે. ઓડિયો પર ક્લિક કરી તમે વાયો પર ક્લિક કરીને તમે સિમ્પલ રીતે સોંગ્સ પર ક્લિક કરીને એમના સોંગ્સ પર ક્લિક કરીને તમે સોંગ્સ લઈ શકો છો. એટલે કોઈ પણ તમારે જે સોંગ હોય તમે ડાઉનલોડ કરવી હોય તમારે તે સોંગને અહીંયા આગળ પ્લસ કરીને તમારે સોંગને લઈ લેવાનું છે. પ્લસ કરીને બરાબર તમે પહેલાંથી લીધેલું છે, તમારે જાતે તમારા સોંગને લઈ લેવાનું છે. જેનો મારો સોંગ અહીંયા આવે તો આવી ગયું છે. હવે સિમ્પલ તમારો વાત દેખાય એટલે અહીંયા તમે લખ લોગો. તમારે લોગો પર તમારે લોગો પર તમારે ક્લિક કરવાનું છે. આવું છે રિટેક્સ એડ્રેસ પર ક્લિક કરો. તમારે અહીંયા લોગો ચેન્જ કરવાનું છે. લોગો જોઈને એડ્રેસ પર ક્લિક કરું છું. અને તમારે તમારા જે ચેનલનું નામ હોય તમારા ચેનલનું જે નામ હોય તમારે ત્યાં લખી દેવાનું છે આને કાઢીને. બરાબર, તો હું અહીંયા એક્સ પગે લખી છું. તમારે જે નામ હોય તમારે લખી દેવાનું છે. અને તમારે જે તમે અહીંયા ફોન તમારે જે આપે તમે આપી શકો છો. તો એવું નથી કે તમારે આ જ ફોન આપવાનો છે, તમારે કોઈ પણ ફોન આપી દેવાનું છે. તમારે જે નહીં આપો તો પણ ચાલશે. બરાબર, તો ડન કર્યો છે. ડન કરાવે સિમ્પલ દેખાય તમને ઇમોજી. તમારે ઇમોજી પર ક્લિક કરો. ઇમોજી પર ક્લિક કરો. એડિટર્સ પર ક્લિક કરવાનું છે. એડિટર્સ પર ક્લિક કરી સિમ્પલ દેખાય તમને ઉપર ફોન્ટ. તમારે ફોન પર ક્લિક કરવાનું છે. તમારે ફોન્ટ અહીંયા પણ છે આયુસ વર્ઝન 14. તો આની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દે. તમારે ડાઉનલોડ કરીને ફોન્ટને અલર્ટ ઓપ્શન એડ કર્યા પછી તમારે ફોન્ટ લઈ લેવાની છે. બરાબર, તમારે પહેલાં અલર્ટ ઓપ્શન એડ કરવાનું છે, પહેલાં ડાઉનલોડ કરવાનું છે, પછી એડ કરવાનું છે. તમારે આવી રીતે લઈ લેવાનું છે ઇમોજીમાં. બરાબર, તો તમારે તે ફોન્ટ આવી લઈ લેવાનું છે. તમારે ડન કરવાનું છે. જો તમે ફોન્ટ એડ કરતા ના હોય તેના માટે પણ વિડીયો બનાવે તમે તે વિડીયો જોઈને ફોન્ટ ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ શીખી શકો છો. આટલું કરવા તમારે તમારે આપવાનું છે ફોટો. તો ફોટા પર તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. પ્લસ પર તમારે ક્લિક કરવાનું છે. તમારે જે ફોટા પર ટેરેસ બનાવે તમારે તે ફોટોને આપવાનું છે. તો મીડિયા પર ક્લિક કરવાનું છે. મીડિયા પર ક્લિક સમય તમારે જે ફોટો તમારા ફોટો તમારે તે લેવાનું છે. તો હું પિન્સ મારો ફોટો પિન્સ પિન સિલેક્ટ કરું છું અને મારો ફોટો સુધરો છે. જોડે તમારો ફોટો છે જરૂર થોડી વાર લાગશે. બરાબર, મારો ફોટો શોધવામાં તો જરૂર સુધરો મારો ફોટો. તો જો મેં આ ફોટો લઈ લીધો છે દેખાય તો તમારે થીડો તમારે થીડો તમારે થીડો પર ક્લિક કરવાનું. થીડો પર ક્લિક તમારે કરવાનું છે ફિલ એન્ડ કમ્પોઝન એરિયા. તમારે ફિલ એન્ડ કમ્પોઝ એરિયા ફોટાને કહી લેવાનો છે. હવે સિમ્પલ જોતા તમારે છેલ્લા આવે તમારે ફોટાને આવે ખેંચી લેવાનું છે. છેલ્લું સુધી તમારે એન્ડમાં આવે ત્યાં ફોટાને ખેંચી લેવાનો છે. આટલું કર્યા પછી તમારે ફોટા પર ક્લિક કરવાનું છે. ફોટા તમારે નેચર લેવાનું છે. જો ફોટા તમારે નેચર લેવાનું છે તમારે સોંગની ઉપર ફોટા સેટ કરવાનું છે. જો તમારે સોંગની ઉપર તમારે ફોટા લઈ લેવાનું છે ત્યાં સોંગની ઉપર તમારે ફોટા સેટ કરી લેવાનું છે. આટલું તમારે કહી લેવાનું છે. આટલું કર્યા પછી તમે તમને ટેક્સ એડમિશન. હવે આપણે સિમ્પલ તમારે ટેક્સ એડમિશન કરવાનું છે. તો તમારે શું કરવાનું છે? ટેક્સ પર તમારે ક્લિક કરવાનું છે. પહેલાં તમારે ફોન આપવાનું છે. ફોન્ટ તમારે ટેક્સ પર ક્લિક કરવાનું છે. અને તમારે આવવાનું છે એડિટર્સ. એડિટર્સ પર ક્લિક કરવાનું છે. એડિટર્સ પર ક્લિક કરીને દેખાતું ઉપર તમને અહીંયા ફોન્ટ તમારે ફોન પર તમારે ક્લિક કરવાનું છે. ફોન પર ક્લિક કરીને તમારે ફોન આપવાનું છે. આ 62 દિવસ છે. તો આની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી. તમારે ડાઉનલોડ કરીને તમારે આને અલર્ટ ઓપ્શન એડ કર્યા પછી તમારે ફોનને લઈ લેવાનું છે ટેક્સમાં. બરાબર, તો પહેલાં તમારે ડાઉનલોડ કરવાનું છે. પછી અલર્ટ ઓપ્શન એડ કરવાનું છે. તમારે ફોન લઈ લેવાનું છે ટેક્સમાં. બરાબર, તો તમારે ડન કરવાનું છે. ડન કરીને તમારે આવવાનું છે 2000 છે. સિમ્પલ તમારે આપવાનું છે એનિમેશન. તો એનિમેશન તમારે ટેક્સ પર ક્લિક કરવાનું છે. આવવાનું છે ઇફેક્ટ. ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરી એડિફેર પર ક્લિક કરવાનું છે. એડિફેર પર ક્લિક કરીને તમારે અહીંયા આવવાનું છે. દેખાય તમને ટેક્સ. તમારે ટેક્સ હોય તમારે ટેક્સ પર ક્લિક કરવાનું. ટેક્સ પર ક્લિક કરીને તમારે કરવાનું છે. દેખાય તમને અહીંયા ટેક્સ પેસ્ટિંગ. તમારે ટેક્સ પેસ્ટિંગ સિલેક્ટ કરવાનું છે. ટેક્સ પેસ્ટિંગ સિલેક્ટ કરીને તમારે કરવાનું છે. સિલેક્ટ પ્લસ કરવાનું છે. પ્લસ કરીને બધા દેખાય તમને અહીંયા ટેક્સ ટેક્સ પેસ્ટિંગ તમારે ઓપન કરવાનું છે. ઓપન કરીને તમારે કરવાનું છે અને 8 તમારે કરવાનું છે. 8 તમારે 8 કરવાનું છે. 8 જોડે 8 કરવાનું છે. દેખાય તમને નહીં લાઇન પેસ્ટિંગ તમારે તમારે આને કરવાનું છે. 110 જોડે તમારે 100 છે તો છે ખાલી તમારે 10 કરવાનું છે. 110 જોડે તમારે 110 કહી લેવાનું છે. આટલું કહે તમારે ટેક્સ ટેસ્ટ પેટીમાં તમારે ક્લિક કરવાનું છે. હવે તમારે નાણા એડિફાઇ પર ક્લિક કરવાનું છે. એડિફાઇ પર ક્લિક કરીને તમારે દેખાય બ્લેન્ડિંગ અને ઓપેસિટી. બ્લેન્ડ ઓપેસિટી વીજળી પર તમારે ક્લિક કરવાનું. ઓપેસિટી વીજળી પર ક્લિક કરીને તમારે દેખાય તમને ફેરિન ફિરડ. તમે ફેરિન ફિરડ પર તમારે ક્લિક કરવાનું છે. અને તમારે કરવાનું છે અહીંયા સંડા સાઇન પ્લસ કરવાનું છે. પ્લસ કરીને તમારે કરવાનું છે દેખાય ફેરિન ફિરડ તમારે ઓપન કરવાનું છે. ઓપન કરાય દેખાય તમને ઇન તમારે ઇન કરવાનું છે 1
ઇન તમારે એક રન છે, એક ધોનીએ એક રન છે, એટલે આઉટ આઉટ તમારે આઉટ પણ તમારે કરવાનો છે, એક આઉટ પણ તમારે કઈ રન છે, તમારે જોડે એક કઈ રનો છે. સિમ્પલ ફેરી ફેર આઉટ તમારે ક્લિક કરવાનું છે. તમારે સિમ્પલ દેખાય ફરી ત્યાં ડિફાઈ પર ક્લિક કરવાનું છે. તમારે આવવાનું છે કલર લાઇટ પર ક્લિક કરવાનું છે. કલર લાઇટ પર ક્લિક કરીને દેખાય નેચર નેક્સ્ટ નેક્સ્ટ સેચ્યુરેશન વાઇબ્રેશન તમારે સેચ્યુરેશન વાઇબ્રેશન પર તમારે ક્લિક કરવાનું છે. અને તમારે તેના સિમ્પલ પ્રોસેસ તમારે કઈ રહેવાનું છે. આટલું કે તમારે ફરી સેચ્યુરેશન વાઇબ્રેશન તમારે ઓપન કરવાનું છે. ઓપન કરીને તમારે દેખાય સેચ્યુરેશન તમારે કરવાનું છે -33. જો તમે કરવાનું છે -33 તો કરી લઉં -33. તમે જોડે છે -33 33 કઈ રહ્યા છે. હવે તમારે સિમ્પલ તમારે તમારે ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે સિમ્પલ તમારે ઉપર આવવાનું છે. તમે અહીંયા ટેક્સ્ટ ટ્રાન્સફર ડાયાગ્રામ દેખાય તમને આંખવાળો વસ્તુ તમે તેના પર તમારે ક્લિક કરવાનું છે એકવાર. અને દેખા તમે રાષ્ટ્ર ટ્રાન્સફર આગળ દેખાય તમને આંખવાળો વસ્તુ તમે તમારે તેના પર તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે. જોડે તમારે રહેતા બંને પર તમારે એક વાર ક્લિક કરીને તમારે રહેતા ઓન કરી ઓફ ઓફ હતા તમારે અહીંયા ઓન કરી દેવાના છે. આટલું તમારે કહી લેવાનું છે. તમારે બે કરવાનું છે. સિમ્પલ તમે જોડે એડમિશન તમારે કમ્પ્લીટ થાય તમે એડમિશન તમારું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. જોડે આવી રીતના આવશે ને આવી રીતના જશે. હવે સિમ્પલ તમારે એનિમેશન પર તમારે ક્લિક કરવાનું છે. ટેક્સ પર ક્લિક કરવાનું છે. તમારે બોક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયા બોક્સ પર ક્લિક કરીને તમારે કરવાનું છે કોપી લાયર. જો તમારે કોપી લાયર તમારે કરવાનું છે કોપી લાયર કરીને તમારે આગળ રહેવાનું છે. તમારે આગળ ટેક્સ પર તમારે ક્લિક કરવાનું છે. તમારે એની ટેક્સ પર ક્લિક કરીને બોક્સ પર તમારે ક્લિક કરવાનું છે. બોક્સ પર ક્લિક કરીને તમારે કહેવાનું છે પેસ્ટ સ્ટાઇલ. જો તમારે પેસ્ટ સ્ટાઇલ તમારે કહી દેવાનું છે તો આગળ જે ટીમમાં ટેક્સ છે બધામાં તમારે પેસ્ટ સ્ટાઇલ તમારે કહી દેવાનું છે. જે ટીમમાં ટેક્સ છે એ બધામાં તમારે આવે ત્યાં પેસ્ટ સ્ટાઇલ તમારે કહી દેવાનું છે. આગળ ટેક્સ તમારે ક્લિક કરવાનું છે. અને તમારે બોક્સ પર ક્લિક કરવાનું છે. બોક્સ પર ક્લિક કરીને તમારે કહેવાનું છે ત્યાં પેસ્ટ સ્ટાઇલ. જો તમારે પેસ્ટ સ્ટાઇલ તમારે કહી દેવાનું આગળ આગળ જે ટીમમાં ટેક્સ છે એ બધામાં તમારે આવી રીતના ટેક્સ પર ક્લિક કરીને તમારે કહી લેવાનું છે પેસ્ટ સ્ટાઇલ. બરાબર. તો તમારે બધી જે ટીમમાં ટેક્સ છે બધામાં તમારે આવી રીતના કહી લેવાનું છે. આટલું કર્યા પછી તો દેખાય તમારે ઉપર સેવ બટન. તમારે સેવ બટન પર તમારે ક્લિક કરવાનું છે. સેવ બટન પર ક્લિક કરીને તમારે દેખાય 724 કે તમારે 100 બટન પર ક્લિક કરીને તમારે સેવ કરી લેવાનું છે.